વડોદરા શહેરથી 15 કિલોમીટરના અંતે નંદેસરી વિસ્તાર ખાતે એક દરગાહ આવેલી છે, જ્યાં ભક્તોની માનતા પૂર્ણ થતાં ઘડિયાળ ચડાવવામાં આવતી હોય છે. આ દરગાહમાં કોઈ પણ ભેદભાવ વગર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ ભક્તો આવતા હોય છે. રોજી રોટી ભી દેતે હૈ, કિસકે કિસકે આંખ મેં આંસુ ભી હોતે હૈ, તો મેં બોલતી હું ક્યું રો રહા હૈ, હમાં તકલીફ પડ રહી હૈ, મેરા બાવા જા ધાગા બાંધ દે, હો જાયેગા કામ તેરા, જા રોજી રોટી મિલ જાયેગી, મિલતે તો આતે મિલને કે લે, હમાં હો ગયા કામ, ચલ ભાઈ દાદા તો ફૂલ નહીં ફૂલ ફૂલ ની પાકડી ચડા. इनको घड़ी वाले बाबा के नाम जाने लगे. मुंबई से लेके दिल्ली तक हर जगह तक घड़ी वाले बाबा घड़ेली फिर रिक्शा वाले को बोले कहाँ जाने गए घड़ेली. લતાબેન પટેલ જેઓ એક હિન્દુ હોવા છતાં અહીંયા વર્ષોથી દરગાહમાં જ રહે છે તથા ઘડીવાલે બાબાની ખિજમત કરતા હોય છે. નહીં દેતે વો લોક લે જાતે 10-20 રૂપિયા 50-100 રૂપિયા ડાલતે બરકત કે લે દેતે દુકાન મેં મકાન મેં ક્યા નવા મકાન બનાયા માં ઘડી દે દે લે ભાઈ લે જા ચિકન ની લારી હોય ચા કે લારી હોય દુકાન હોય મકાન હોય લે જાતે ઘડી હિન્દુ મુસ્લિમ સબ લે જાતે મુસ્લિમ આતે સબ આતે એસા નહીં કે મત આવું કરતે કોઈ દરગાહ પે મનાઈ નહીં જાતે જાતે બોલો બાવા કદે ભી કામ હો જાતા હૈ. और इनके दो चादर नहीं चढ़ती, एक वाइट और एक ब्लैक, उसकी वजह है ना इनको चादर चढ़े तो रोड पर एक्सीडेंट हो जाता है, तुरंत हमको निकालना पड़ता है चादर, तुरंत दूसरी चादर उड़ाने की. यह इनका ऐसा ही किस्सा है. हमारे काम हो जावे तो घड़ी चढ़ाएंगे, फूल के चदर, कपड़े के चदर, नारियल, अगरबत्ती, गुलाब जल, अत्तर ऐसा चढ़ाएंगे, बाबा मिठाई चढ़ाएंगे, हमारा काम करो कर देते. सब आते हैं भाई, तो इतना बोलती हूँ सब मिलजुल के रहो बरोबर है, और हमारे बाबा के खिदमत करो, हमारे बाबा के पास आओ, हम ही चाहते हैं बरोबर है, सबका अच्छा हुए क्या, हिंदू मुस्लिम का सबका अच्छा हुए, हम दुआ करते हैं इनकी क्या सबका अच्छा रखे बाबा, और इनकी क्या रोजी रोटी देवे, तंदुरुस्ती रखे, बरकत देवे.